નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું મહેન્દ્ર પટેલ સંત કૃપાવાથી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ ગણિતની અંદર પ્રકરણ નંબર તેરની શરૂઆત કરવાના છીએ તો આગળ આપણે પ્રકરણ નંબર બાર જોયું હતું જો એની અંદર તમારે કંઈ સ્વાધ્યાય બાર પોઈન્ટ એક અને ઉદાહરણ એક બે ત્રણ બાકી હોય તો તે હોમવર્કમાં આપેલું હતું તે લખી લેવું અને હવે નવા પેજ ઉપર નવું ટાઇટલ્સ પ્રકરણ તેર પૃષ્ઠફળ અને ઘનફળ આપી અને તેનો અભ્યાસ આપણે કરવાનો છે તો પાકી નોટની અંદર આ ટાઇટલ આપી અને આપણે હવે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલાં પુષ્ઠફળ અને ઘનફળને લગતા અમુક સૂત્ર છે બરાબર અમુક આકૃતિ છે તો એને આકૃતિ પ્રમાણે સૂત્ર એના શું કેવી રીતે બને છે તે ખાસ આપણે જાણવાનું છે તો તેની અંદર આપણે શરૂઆત કરીએ સૂત્રની તો ખાસ સૂત્ર શીખવા માટે તો આ વિડિયો બહુ જ તમારા માટે મહત્વપૂર્ણ છે કે આની અંદર ચેપ્ટર નંબર તેરની અંદર પુષ્ટફળ અને ઘનફળ જે છે એના સૂત્ર કેવી રીતે બને છે બરાબર તેની સમજૂતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો શરૂઆત કરીએ સૌથી પહેલું સમઘન તો સમઘનની આકૃતિ કેવી રીતે બને છે તો સૌથી પહેલાં તમારે એક ચોરસ આવી રીતે બનાવી લેવાનો છે તો આ એક સમઘનની આકૃતિ બની જશે આશા રાખું છું સમઘનની આકૃતિ કેવી રીતે દોરવી તમને સમજાઈ ગયું હશે તો આની અંદર કેટલી સપાટી હોય છે છ સપાટી એક બે ત્રણ ચાર આગળનું પાંચ અને પાછળનું છ તો આ છ સપાટીની અંદર છ ચોરસ હોય છે એટલે ચોરસનું આપણને ક્ષેત્રફળ શોધવું હોય કે પુષ્ઠપળ શોધવું હોય તો ચોરસનું છેત્રફળનું સૂત્ર આપણને ખ્યાલ છે એલ વર્ગ લંબાઈ ગુણ્યા લંબાઈ તો આનું લંબાઈ વર્ગ થશે 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 અને આનું લંબાઈ વર્ગ થશે તો આવી રીતે છ છ નો સરવાળો એટલે કે આપણને આની અંદર સૂત્ર નંબર એક આપણે જોઈએ તો કે સમઘનનું કુલ પુષ્ઠફળ વર્ગ બરાબર આ થશે અને બીજું કે સમઘનની અંદર ક્યારેક એવું બનશે કે ઉપરનું આ જે છત કહેવાય આપણે રૂમની અંદર અને નીચેનું તળિયું કહેવાય એને ગણ ગણવાનું નથી એટલે કે આપણે ફક્ત ને ફક્ત ચાર બાજુ બાજુ બાજુની આજે ચાર બાજુ ગણવાની થશે તો ઉપર અને નીચેનું ગણવાનું થશે નહીં તો એને સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કહેવાય પાર્શ્વ પૃષ્ઠફળ તો જેનું સૂત્ર ફોર એલ વર્ગ થશે બરાબર સિક્સ એલ વર્ગ એટલે છ બાજુ અને ફોર એલ વર્ગ એટલે ઉપર નીચે લેવાનું નથી ક્યારેક તમને એવું કે છ તળિયું રંગવાનું નથી છત અને ચાર બાજુ રંગવાની છે તો પાંચ એલ વર્ક બરાબર તો એવી રીતે આ સૂત્ર બને છે જેની અંદર ફક્ત ને ફક્ત તમને લંબાઈ આપેલી હોય બરાબર અથવા તો તમારે ધ્યાન રાખવાનું છે કે સમઘન અથવા તો તમને ફક્ત ઘન કે બે વસ્તુ સરખી જ ગણવાની છે સમઘન એટલે જ ઘન છે બરાબર છે હવે આપણે એક નવી આકૃતિ જોઈએ લમઘન તો સમઘન અને લમઘન શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે લમઘન કેવો હશે તો લમઘન અંદર લંબચોરસ એક દોરવાનો છે લમઘન આકૃતિ બનાવવા માટે આ લંબચોરસ પછી બીજો એક લંબચોરસ દોરવાનો છે થોડો નીચે અને બાજુમાં પછી ચાર આવી રીતે ખૂણા બાજુ જોડી દેવાની છે તો આશા રાખું છું લંબઘન દોરતા પણ તમને આવડી ગયું હશે તો આ લંબઘનની અંદર આનું ક્ષેત્રફળ નીચેનું જે છે ને એ લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય બરાબર આ લંબચોરસ તો સામે પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે હવે આ જે છે એ આ ઊંચાઈ છે આ પહોળાઈ છે બરાબર આ લંબાઈ છે આ પહોળાઈ છે આ ઊંચાઈ છે તો આની અંદર શેનું બને છે તો કે આ ઊંચાઈવાળી વસ્તુ છે અને પહોળાઈ છે એટલે આનું થશે બી એચ બી એટલે પહોળાઈ એચ એટલે ઊંચાઈ તો આનું પણ બી એચ થશે અને આનું થશે એચ એલ ઊંચાઈ અને લંબાઈ તો પાછળની સાઈડ છે એ પણ એચ એલ થશે તો આવી રીતે છ છનો સરવાળો તો આપણને સૂત્ર નંબર ત્રીજું બનશે આપણા માટે લમઘનનું કુલ કુષ્ઠફળ બરાબર બે વખત એલ આવશે બે વખત બી એચ આવશે અને બે વખત એચ એલ આવશે તો આનું આપણે સામાન્ય કાઢી અને સૂત્ર બનાવવું હોય તો બે કાઉસમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ બનશે એટલે આ સૂત્ર છે એ આપણે લખવાનું જરૂર નથી આ સામાન્ય કાઢેલું છે ને જે એ જ લખવાનું છે બરાબર એટલે આ જે છે એ ત્રીજા નંબરનું સૂત્ર છે હવે આની અંદર જેમ સમઘનની અંદર પાશ્વ હતું કુલ અને પાશ્વ એટલે ઉપર નીચે ગણવાનું નહીં ચાર સપાટી તો એવી રીતે આપણે આની અંદર પણ પાશ્વ લઈ શકીએ તો લમઘનનું લમઘનનું પાશ્વ પુષ્ઠફળ બરાબર તો શું થશે આ જ સૂત્ર પણ આમાં આપણે લંબાઈ ગુણ્યા પહોળાય એલ બી વાળું લેવાનું નથી તો બે કાઉસમાં આ જ લવા એલ બી લેવાનું નથી ટૂંકમાં આ લેવાનું નથી ફક્ત આ બે લેવાના છે તો બે કાઉસમાં બી એચ પ્લસ એચ એલ પછી આમાંથી તમે એચ પણ સામાન્ય કાઢી શકો છો આ છે ચોથા નંબરનું સૂત્ર તો લમઘનનું પાશ્વ પૃષ્ઠફળનું સૂત્ર કેવી રીતે તૈયાર થાય છે તે તમે સમજી ગયા હશો હવે આપણે આવે છે નળાકારનું પુષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ પુષ્ઠફળ અને ક્ષેત્રફળ બંને વસ્તુ સમાન છે પણ ફક્ત આપણે સમઘન લંબઘન છે એની અંદર પુષ્ઠફળ આપણે લખીએ છીએ બરાબર હવે આવે છે નળાકાર તો ખાસ તમને એક વાત કહી દઉં કે એક આપણી પાસે દાખલા તરીકે ત્રણ વસ્તુ છે એક બંગડી છે એક સિક્કો છે અને એક તરબૂચ છે ત્રણેયનો આકાર કેવો છે હું તમને એવો પ્રશ્ન કરું તો ત્રણેયના જવાબ જુદા છે બંગડી સિક્કો અને તરબૂચ તો બંગડી છે તે વર્તુળ કહેવાય ગોળ કહેવાય નહીં અત્યાર સુધી આપણે એવું કહેતા હોઈએ છીએ બંગડી ગોળ હોય છે બરાબર ગોળ નથી હોતી બંગડી છે એને વર્તુળ કહેવાય પછી સિક્કો છે ને એ ગોળ નથી હોતો બરાબર સિક્કો છે ને એ નળાકાર હોય છે એટલે ખાસ ધ્યાન આપો ને સિક્કો છે એ કેવો આકારનો હોય છે નળાકારનો હોય છે અને તરબૂચ છે ને એ ગોળ હોય છે એટલે ખાસ તમે બંગડી સિક્કો અને તરબૂચના ઉદાહરણથી ત્રણેય આકાર તમે સમજી ગયા બંગડી વર્તુળ છે સિક્કો નળાકાર છે અને તરબૂચ છે એ ગોળ છે બરાબર એને ગોળો કહેવાય ગોળ આકારનું અથવા તો ગોલક કહેવાય તો નળાકારનું આપણે અહીં એક ચિત્ર એટલે કે આકૃતિ લઈ લઈએ આવી રીતે નળાકાર બને છે તો નળાકારની અંદર અહીંયા વર્તુળ બનતું હોય તો જ્યાં વર્તુળ બનતું હોય અહીંયા ત્રિજ્યા હોય છે બરાબર અને આ જે છે એની ઊંચાઈ છે તો ત્રિજ્યા અને ઊંચાઈ છે એના ઉપરથી આના સૂત્ર બધા બનશે અહીંયા પણ ત્રિજ્યા ઉપર હોય છે તેટલી ત્રિજ્યા અહીંયા પણ હોય છે બરાબર ક્યારેક તમને આખું આપી દીધું હોય આમ તો વ્યાસ પણ હોઈ શકે અહીંથી આમ આખું આપી દીધું હોય તો વ્યાસ ડી પણ હોઈ શકે તો તમને સૌથી પહેલાં એ ખ્યાલ હોવો જોઈએ બરાબર કે ત્રિજ્યા ના આપેલી હોય તો વ્યાસના છેદમાં બે આવી રીતે મૂકવાનું છે અથવા તો તમને વ્યાસ હોય તો એ ત્રિજ્યાથી બે ગણો હોય છે ત્રિજ્યા છે વ્યાસથી અડધી અને વ્યાસ છે એ ત્રિજ્યા કરતા બે ગણો બરાબર હવે સૂત્ર નંબર પાંચ જોઈએ તો કે નળાકારની વક્ર સપાટી નું છેત્રફળનું સૂત્ર તો નળાકારની વક્ર સપાટીના છેત્રફળનું સૂત્ર છે ટુ પાય આર એચ બરાબર યાદ રાખવાનું છે ટુ પાય આર એટલે પરિઘ કહેવાય પરિઘ ગુણ્યા ઊંચાઈ એટલે આને ગુજરાતીમાં તમે પરીઘ ગુણ્યા ઊંચાઈ આવું પણ લખી શકાય બરાબર આ અથવામાં છે પરીઘ અને ઊંચાઈ બંને આપેલું હોય તો ડાયરેક્ટ આપણને નળાકારની વક્ર સપાટી મળી જાય હવે આ ફક્ત વક્ર સપાટી થાય વક્ર સપાટી એટલે આ બરાબર જેની અંદર ઉપર નીચે વર્તુળ આવતા નથી પણ દાખલા તરીકે આની અંદર કંઈ વસ્તુ ભરવી હશે તો તમારે અહીંયા તળિયું બંધ કરવું પડશે બરાબર ખુલ્લું ચાલશે નહીં એટલે અત્યારે આ આપણે જે સૂત્ર લખ્યું નહીં પાઇપલાઈનનું ઘણો કે પાઇપલાઇન હોય એની અંદર શું હોય તમે કટકો લો તો બંને બાજુ ખુલ્લો હોય બરાબર છે પણ માન લો કે બોક્સ લો તો અગરબત્તી અગરબત્તી લેવા માટે ખુલ્લું હોય શકે પણ નીચે અગરબત્તી પડી ન જાય એટલા માટે પેક બંધ કરેલું હોય તો એનું સૂત્ર આપણે કરવું હોય તો આ જે નળાકાર એક બાજુ થી બંધ કરો છો તો એને આપણે એવું લખી શકાય એક બાજુ થી ખુલ્લો અથવા એક બાજુ થી બંધ બરાબર તો એક બાજુ થી ખુલ્લા નળાકારનું ચેત્રફળ તો એક બાજુથી ખુલ્લા આવશે જ પ્લસ એની અંદર શું આપણે કર્યું તો કે નીચે એક વર્તુળ ઉમેરવાનું છે બરાબર ને વર્તુળ એક ઉમેરવાનું છે તો વર્તુળના છેત્રફળનું સૂત્ર છે પાય આર વર્ગ એ ઉમેરવાનું એટલે આપણને સામાન્ય કાઢશો પાય આર એટલે આપણું સૂત્ર બની જશે આમાં બાકી રહેશે ટુ એચ અને આમાંથી પાયાર નીકળી જશે પણ આર બે વખત છે એટલે એક આર બાકી રહેશે એટલે પાયાર કાઉસમાં ટુ એચ પ્લસ આર તો આવી રીતે સૂત્ર નંબર છ બનશે અને સૂત્ર નંબર સાત કે હજુ માની લો કે ઉપરથી કચરો પડે છે કે એવું થાય છે અને ઉપરથી પણ એનું ઢાંકણ ગણી અને બંધ કરવું છે તો ઉપરથી પણ બંધ કરવાની જરૂર પડે તો એને કહેવાય બંધ નળાકાર તો બંધ નળાકારનું કુલ ક્ષેત્રફળ તો એમાં શું થશે વક્ર સપાટી તો આવશે જ પ્લસ અહીંયા પાયાર વર્ગ હતું ને એટલે એક વર્તુળ હતું તો આપણે અહીંયા ટુ લખશું પાયાર વર્ગ પણ કેટલા ટુ બે એટલે ઉપરનું અને નીચેનું તો આની ઉપરથી સામાન્ય તમે કાઢશો ટુ પાય આર તો અહીંયા બાકી રહેશે ફક્ત એચ પ્લસ અહીંયા ટુ પાય આર કાઢશો તો આર ડબલ વખત છે એટલે આર વધશે તો પાંચ છ ને સાત આ પાંચમું સૂત્ર છે આ છઠ્ઠું સૂત્ર છે આ સાતમું બરાબર તો આજના આ વિડીયોની અંદર આપણે આ જે તમને સૂત્ર શીખવાડ્યા સમગન લમગન અને નડાકા તો આ સૂત્રની અંદર આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે તો આ સાત સૂત્ર તમારે કમ્પ્લીટ કરવાના છે આની અંદર કુલ સૂત્ર આપણે પંદરથી વીસ જેટલા સૂત્ર આવશે પણ આખા પ્રકરણની અંદર ઘણું પ્રકરણ મોટું છે ને ખાસ તમને કહી દઉં કે આ જ પ્રકરણ સેમ કોપી તમારે ધોરણ દસમાં પણ આવશે બરાબર એટલે ખાસ એક મહેનતથી તમે બે ધોરણના અંદર બે પ્રકરણ શીખી શકો છો બરાબર એટલે ગણિતની અંદર ખાસ આ પ્રકરણ છે એ આખું રિપીટ થાય છે ધોરણ દસમાં અત્યારે તમે નવમાનું જે આ ભણો છો આખું દસમામાં રિપીટ થાય છે બરાબર તો આટલા નડાકાર સુધીના સૂત્ર આપણે આ વિડીયોની અંદર રાખીએ આટલા સાત સૂત્ર તમારે તૈયાર કરવાના છે ગોખવાના નથી કેવી રીતે બને છે સૂત્ર મેં તમને સમજૂતી આપી દીધી છે તો હવે આગળ આપણે શંકુ ગોલક અને કનફળના સૂત્ર નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું તો આજના દિવસે આ સૂત્ર તમારે હોમવર્કની અંદર આકૃતિ સાથે પાકી નોટમાં આવી રીતે લખવાના છે અને રફનોટની અંદર વારંવાર પ્રેક્ટિસ કરી અને તૈયાર કરવાના છે અસ્તું